વગર જ રાજકોટના સરદારમાં કરાઈ ડિમોલેશન કાર્યવાહી. રાજકોટના સરદાર ગામમાં બસ સ્ટેશન પાસે ડિમોલેશનની કાર્યવાહી કરાઈ હતી. છેલ્લા 40 વર્ષથી તે જ જગ્યા પર ધંધો કરતા વેપારીઓને માત્ર 7 દિવસની જ નોટિસ અપાઈ હતી. વેપારીઓ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હોવા છતાં અને ગ્રામ પંચાયતમાં કોઈ પણ જાતના ઠરાવ પસાર કર્યા વગર આ ડિમોલેશન કરાયું હતું. વિષયમાં તો જ્ઞાતિવાદને પ્રાધાન્ય આપીને કે જ્યાં કંઈ ડિમોલેશન કર્યું હોય ને એના લાગતા ઓળખતા મળતિયાઓને એને નોટિસો આપી, અમુકને નથી આપી, છતાંય જે વચલાજી મજૂર વર્ગ નાના માણસોની કેબીને જરાય દયાભાવ રાખ્યા વગર તોડી પાડવામાં આવેલ છે અને ગરીબોનો રોટલો છીનવાયેલો છે આમાં, એ સૌ ગામ લોકો જાણે છે, છતાંય આ ખાડા કાન કરે છે. નેતાઓ, તલાટી મંત્રી, DDO, કલેક્ટર, મામલતદાર બધાય જાણવા હોવા છતાં કોઈ પણ એમાં હાથ અમારો ઝાલેલો નથી. સરદારે સરદાર ગામમાં સરપંચે જે નોટિસ આપેલી 100-105 કલમ કાયદેસરનું, એમ કે સરપંચે નોટિસ કે દબાણ તો 20-50 વર્ષ લગી ભાડું ભરતા હતા તો પંચાયત એ ભાડું કેમ લેતી હતી? તો દબાણ હતું તો અત્યારે લગી ભાડું કેમ લેવામાં આવતું? અને સરપંચે 7 દિવસની નોટિસ આપી, શનિવારે 5:44 નોટિસ પહેલી ઇસ્યુ કરી આપી અને શનિવારે સવારમાં પાડી દીધી. એમાંય 7 દિવસ સવારમાં પૂરા ન થાય અને સવારમાં પાડી દીધી અને જે નોટિસ આપેલી હતી અને એ જે નોટિસ આપી હતી એ કાર્યવાહી જેની જાણીતા એની દુકાનનું કેબિનો બાકી રાખી દીધી છે અને એ પાડેલ નથી. ટૂંકમાં લાગતા ઓળખતાને બાકી રાખેલ છે અને એની ઉપર કાંઈ કાર્યવાહી કરી નથી. અને જે રોડ લેવાની હતા, રોડવાળાએ એમ કીધું કે હવે આ કાંઈ કરવાનું નથી, આટલી જ રાખવાની છે, હવે તમારે કોઈ જગ્યા બરોબર છે? સરપંચે એમ કહી ગયા હતા રાખવાનું છે અને પછી વાયાથી આ બધો હુમલો કરી અને તાત્કાલિક ધોરણે પાડી નાખેલ. અને આ અમે જાણ DDO સાહેબને ફેક્સ કરી, DDOને અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને જાણ કરેલી છે અને સરપંચને અને કલેક્ટરને અને DDO સાહેબને નોટિસ પણ આપેલી છે હાઈકોર્ટ દ્વારા. અને અમને અમારા 28 તારીખે હાઈકોર્ટનો તારીખ પણ મળેલી હતી અને એ તારીખનું ઉલ્લંઘન કરી અને પાણી નાખેલું. મોહનભાઈ કુંડાણીયાની ગ્રાન્ટમાંથી જે કાંઈ ઓલા બાકડા આવ્યા છે એ એના કોઈ મનમાનિયા કે મર્યાદા હોય દુકાનોમાં કે એવી જગ્યાએ મુકાય, એ બધા મૂકવાના હોય જાહેર જગ્યામાં, કેટલા એના મનમેળના હોય એની વાડીઓમાં પણ બાકડા પડ્યા છે. હાલ જો TV વાળાને જોવો હોય તો આપણે દેખાડી હોતે, હાલો આવે તમે કેમેરા લઈ લો કે ભાઈ આ બાકડા સરકારી ગ્રાન્ટના જે બાકડા હોય મોહનભાઈ કુંડાળિયાની ગ્રાન્ટમાંથી પોતાના ઘરે આ જે બાકડા છે એના મળતિયાઓની દુકાનોમાં લાગતા ઓળખતાઓની દુકાનોમાં યા તો લાગતા ઓળખતાની વાડીઓમાં ફિટ કરેલા છે. બરોબર, ભ્રષ્ટાચાર નહીં તો શું બીજું? બરોબર છે. અને એનો પછી હજી આ પંચાયતની અંદર 5,400 ફૂટ પાણી પુરવઠાની લાઈન આવી એનો ડેસ્કટોપ પંચાયતમાં નથી, એનો હિસાબ નથી, ક્યાં નાખીને ક્યાંથી આવ્યું, પત્તો ઠરાવ લઈને લાઈનો મંગાવી લે પછી ક્યાં નાખી, વાડીઓમાં ગઈ કે સીમમાં ગઈ, પંચાયતને જાણ નથી. નકર આ વસ્તુ બધી લીગલી એવી છે કે પંચાયતે ડેસ્કટોપ હોવો જોઈએ કે ભાઈ પાણી પુરવઠામાંથી 5,000 ફૂટ લાઈન આવી તો આનંદનગરમાં, સૌનગરમાં કે ગામની અંદર આપણે આ લાઈન આટલી ફિટ કરવાની છે, આવો ઠરાવ લેવો પડે અને ડેસ્કટોપ રાખવો પડે, પણ એવું પણ પંચાયતમાં કાંઈ છે નહીં. તમે RTIમાં માહિતી માંગી? RTIમાં માહિતી માંગી છે. RTIની હજી જવાબ નથી આવ્યો. RTIને પહેલાં મેં RTIમાં માહિતી માંગી એટલે એને ઇંગ્લિશમાં બધું લખી નાખ્યું કે આમને મેં કીધું એમ નહીં, તમે ગુજરાતીમાં મને લખી નાખો અને તમારી ટીમ મારી હેરે મોકલો, જ્યાં જ્યાં આ ફિટ કર્યું છે ચેક કરાવી મને તમારા હારે મારી હેરે ફરિયાદ હું છું ને, મને હેરે રાખીને બધું ચેક કરજો કે 5,400 ફૂટ લાઈન તમે દબાવી ક્યાં, 5,400 ફૂટ ગામમાં ક્યાં લાઈન નાખી નથી, એ હજમ થઈ ગયો જ્યાં થયું હોય ને. પછી તો કોઈ મન મેળે ગમે ત્યાં નાખી દે, એ પંચાયતની અસલ ભારી વસ્તુ છે. પંચાયતના ધારા ધોરણ અને નિયમ મુજબ કોઈ કાર્યવાહી અહીંયા થઈ નથી. સરદારના સરપંચની સરમુખત્યાર શાહી આવી સામે. કોર્ટના આદેશ છતાં મનસ્વી રીતે કરાયું ડિમોલેશન.
ના કોઈ ઠરાવ, ના કોઈ મીટિંગ. પડદા પાછળ કોણ કે પછી વિકાસના નામે રકાશ? કોઈ રાજકીય દબાણ, અદ્રશ્ય આદેશ કે પછી સરપંચનું ષડયંત્ર? સરદારના સરપંચને સણસણતો સવાલ. ઇમોલેશન તારીખ કરવાની 28 હતી, 26 તારીખે થઈ ગયું ને? ના, 26 તારીખે જ કરવાનું, 28 તારીખે એવું કઈ નહોતું. બરોબર, તાર ભાડામાં જતી દુકાન વાળો પહોંચે છે? ભાડે તો પછી શા માટે ડિમોલેશન કરવું? બસ સ્ટેન્ડ બનાવવાનું છે, ગામની સુવિધા માટે બસ સ્ટેન્ડ બનાવવાનું. બરોબર, ગામની સુવિધા માટે બસ સ્ટેન્ડ બનાવવાનું. બરોબર, તો અમુક લાગતા વળગતાની દુકાન બાદ રાખવામાં આવી છે. ક્યાં બહાર જોઈ આવો જોઈએ, સ્થળ ઉપર પહેલાં તમે નક્કી કરી આવો જોઈએ, કોઈની બાદ છે એવું? લોકો 57 જણાને નોટિસ આપી હતી, 57ની દુકાનનું ડિમોલેશન થયેલું છે, કોઈને બાદ કરવાનો સવાલ જ નહીં. બાદ થઈ છે હું જાણવા માંડ્યું, લોકોમાંથી જાણવા માંડ્યું. સ્થળ ઉપર તમે જઈને આવો છો, જોયું છે તમે સ્થળ ઉપર? એક દુકાન જે વસ્તુ કહી છે એ એક વસ્તુ ત્યાં રાખી છે, કોઈને ખબર છે તમને પહેલાં? નજરે પેલા જોઈ લેવાનું, પછી વાત કરવાની. કોઈને વાત કરવાનો એવો કયો સવાલ જ નથી. અને બસ સ્ટેન્ડ બનાવવાનું છે ગામની સુવિધા માટે. ઠરાવ થઈ ગયો? હા, બધું રેડી થઈ. ઠરાવ બતાવશો? તાલુકા તમારી જવાબદારી બને ને, પંચાયત ની ઓફિસ છે, પંચાયત ની ઓફિસ છે, અહીંયા ન હોય તો ક્યાં જવાનું? ના નથી, અત્યારે હાજર નથી તો શું કરવાનું? બાકી નું બધું હોય, આ જ કેમ નથી? હાજર તો શું કરવાનું? તમને જોતી હોય તો તાલુકા જાવ, મળી જશે. તમે મગાવો, મગાવી લઈશું, લઈ જજો, કાલે લઈ જજો. તાલુકા ક્યાં? સેટલું છે એટલું બધું? ના ના, પણ અહીંયા અમારે જરૂર ન હોય ને રાખવાની શું જરૂર છે? ચાલકો વિરોધ કરવા આવ્યા હતા બધા? તાલુકા કેટલી સહયો છે? ના ના, કોઈ નથી. તારોમાં કેટલી સહયો છે? કોઈ નથી. કારોબારી સહયો છે બધી? તારોમાં ફેરોમાં બધાની સૌ સહયો હોય છે. હે? ફેરોમાં બધાની સહયો હોય છે? સહયો છે. હા, હોય છે. બસ સ્ટેન્ડ બનાવવો છે એવો અમે ઠરાવ કરેલો છે. બસ સ્ટેન્ડ નહીં, આ ડિમોલિશન ની વાત છે. ના, બસ સ્ટેન્ડ ડિમોલિશન જે કર્યું એમાં ઠરાવમાં સહી છે તમારી? કોઈ તો પંચાયતની જગ્યા હતી. ભાઈ, આટલું બધું ડિમોલિશન થાય ઠરાવ વગર ન થાય, મારા સાહેબ, ઠરાવ વગર ન થાય, તમે અમને ન સમજાવજો. ઠરાવ નથી કરેલો. હા, નથી કર્યો એમ કહો ને? અમે બસ સ્ટેન્ડ બનાવવાનો ઠરાવ લીધેલો છે, ગ્રામ સભામાં લીધેલો છે. જે હોય તે ડિમોલેશન એમનેમ થાય સાહેબ? ડિમોલેશન એમને ડિમોલેશન કરતી વખતે ઠરાવ થવો જોઈએ. ડિમોલેશન તમે કહી રહ્યો છો કે નહીં? આખે લાલો જવાબ દો ને. કરેલો છે, બસ સ્ટેન્ડ બનાવવાનો ઠરાવ છે અમારે. ડિમોલેશન નો બસ સ્ટેન્ડ બનાવવાનો ઠરાવ છે, ડિમોલેશન કરે તો ઠરાવ થાય. ડિમોલેશન તો બસ સ્ટેન્ડ બને, એમનેમ બસ સ્ટેન્ડ નો. ડિમોલેશન માટે ઠરાવ જરૂરિયાત કરી કે નહીં? ના ના, જરૂરિયાત નથી ને. ના ના, બોલે.